તે કથા કે જે કૃષ્ણની લીલા છે, જે પરમાર્થમાં કરતા પણ પ્રભુના ભક્તોની કથા છે. અને ભાગવતજી તો સ્વયં ભક્તિનો ગ્રંથ છે. અને આની અંદર ભગવાનના વખાણ તો છે, પણ સાથે સાથે તેના ભક્તના વખાણ પણ છે. જો પ્રહલાદ ન હોત તો પરમાર્થમાં આવત અહીંયા નરસિંહ બનીને? અને જો હિરણ્યક્ષ હિરણ્યકશ્યપુ જેવા આવા દૈત્યો ન હોત તો પ્રભુ તેને તારવા આવત આ સૃષ્ટિ ઉપર? પણ પરમાર્થમાં દરેક જીવાત્માનું ધ્યાન રાખે છે, અને પ્રભુ દરેકને તેના કર્મોને આધીન તેનું ફળ તેને સોંપે છે. પણ આપણું જીવન એવું છે કે મેરા બનાયા મુજે બનાયો. ભગવાને આપણને બનાવ્યા અને આપણે શ્રીહરિ પરમાત્માને જ બનાવીએ છીએ. એક પુસ્તકની અંદર બહુ સરસ લખેલું કે આ સૃષ્ટિની અંદર પરમાત્માએ જીવાત્માને બનાવ્યો, અને આ જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો તફાવત કેટલો? તો કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચે વધારે તફાવત નથી. તફાવત માત્ર એટલો જ છે કે એક બનાવે છે, જીવાત્માઓને સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, અને બીજો તો કે જે બનાવેલું છે તેને બગાડે છે. બગાડનાર કોણ? તો કે મનુષ્ય. શા માટે? તો કે પોતાના કર્મોને સુધારવું નહીં, હરિભક્તિ કરવી નહીં, સાચા હૃદયથી પરમાત્માની સેવા કરવી નહીં, ખાલી દંભ, નાટક, ફક્ત જગતને દેખાડવા માટે. અરે, ઘણા લોકો તો ત્યાગી એના માટે બને છે કે જગત તેને ત્યાગી કહે, બધા તેને ત્યાગી કહે તે માટે તે ત્યાગી બને છે. રાજા ભર્તૃહરિ 92 લાખ માળવાનો ધણી, તે બધું ત્યાગી અને છેલ્લે સ્મશાનની અંદર જઈ અને તપ કરતો. એક વખત શિવજી અને પાર્વતીમાંને એવું થયું કે ચાલો, પાર્વતીમાં શિવજીને વાત કરે છે કે શિવજી, તમને ખબર છે આ ભર્તૃહરિ છે એણે કેટલું બધો ત્યાગ કર્યો, તેના મનની અંદર કાંઈ નથી, તે કેટલો મોટો ત્યાગી છે. ત્યારે શિવજી કહે છે કે પાર્વતી, ખમ, પ્રમાણપત્ર આપવામાં આટલી ઝડપ નહીં કર. ઘણી વખત પતિ પત્નીની વચ્ચે આટલામાંથી ચાલુ થાય? તમને મારા કીધેલામાં તો વિશ્વાસ જ નથી, ઓલી પ્રેમથી બોલે. પણ શિવજી કહે છે કે પાર્વતીજી, તમે આટલો જલ્દી પ્રમાણપત્ર આપવાની અંદર ઘાઈ નહીં કરો, તમે ચલો આપણે તેમની પરીક્ષા લઈએ. રાજા ભર્તૃહરિની પરીક્ષા લેવા માટે સ્વયં શિવ અને પાર્વતી સ્મશાનની અંદર પોતે સાધુઓનું રૂપ લઈ, જોગણનું રૂપ લઈ અને શિવ પાર્વતી ત્યાં આગળ આવે છે. અને સ્મશાનમાં તો જ્યારે કોઈ મળતું બળે ત્યારે ડાગલાઓ આવે અને તેની પાછળ કંઈ ખીચડી વધે તો તે ખીચડી ખાય અને ભર્તૃહરિ તપ કરતો હતો. અને તે સમય દરમિયાન જ ત્યાં આગળ ડાગલાઓ ખીચડી મૂકી અને ગયા હતા શિવ અને પાર્વતીજી, ત્યાં આગળ રૂપ લઈને આવ્યા.